ભગવાન રામ છે એમની બાલ્યાવસ્થા ધન્ય છે. કૌશલ્યાજીનો ખોળો મળ્યો છે, સુમિત્રા અને કૈકેયી નો ખોળો મળ્યો છે. એક વાત ઘણા લોકોના ખ્યાલમાં નથી રહેતી કે આ ચારેય ભાઈઓનો જન્મ એક જ દિવસે થયો હતો, રામનવમીના દિવસે. માત્ર રામ જ નહીં પણ રામની સાથે બાકીના ત્રણ ભાઈઓ પણ એ જ દિવસે જન્મ્યા હતા. અને જો આ વાત સાચી હોય તો હવે કોને મોટા કહેશો ને કોને નાના કહેશો? એ તો આપણે એક વ્યવસ્થાની ખાતર નાના મોટા કહીએ છીએ, બાકી એક જ દિવસે બધાનો જન્મ થયેલો છે અને બધાને સારો ખોળો મળ્યો છે. આનંદ 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 થઈ રહ્યો છે. અને બાળકોને જેટલો આનંદ છે એથી વધારે વૃદ્ધ પિતાને આનંદ છે, વૃદ્ધ માતાને આનંદ છે. અને સુખના દિવસો તો બહુ ઝડપથી પાર થતા હોય છે, દુઃખની રાત ખેંચી ખેંચાતી નથી, પણ સુખના દિવસો તો ઝડપથી પાર થતા હોય છે. જોત જોતામાં શ્રીરામને, લક્ષ્મણને, શત્રુઘ્ન અને ભરતને આ બધા મોટા થઈ ગયા, યુવાન થઈ ગયા, મૂછનો દોરો ફૂટવા લાગ્યો એટલા મોટા થઈ ગયા. પણ દશરથને તો હજુ એ નાના જ લાગે છે, જાણે નાના જ છે. અને એટલે યુવાવસ્થા છે એ યુવાવસ્થાની બે ધન્યતાઓ છે. તમને યુવાવસ્થામાં બે તત્વો મળ્યા. સૌથી પહેલી ધન્યતા તો એ છે કે તમે જીવનમાં કોઈ મોટું સાહસ કરી બતાવ્યું. યાદ રાખજો, પછી નહીં થઈ શકે, યુવાવસ્થામાં જ સાહસ થઈ શકે. અને આ પશ્ચિમના લોકો યુવાવસ્થામાં જરૂર સાહસ કરતા હોય છે, ખભા ઉપર બિસ્તરો મૂકીને બોરો નીકળી પડે, એવરેસ્ટના શિખર ઉપર ચડવું હોય, ગ્લેશિયરો ઉપર દોડવું હોય, દરિયામાં જઈને ડૂબકીઓ મારવી હોય, તમે જ્યાં જુઓ ત્યાં આકાશમાંથી કૂદકા મારવા હોય, બધા સાહસો તમે જોશો તો આજકાલ તો ડિસ્કવરી ને નેશનલ જિયોગ્રાફીની બધી આવે, તમે જોશો તેમાં ખ્યાલ આવશે. બધા ગોરા માણસો જ આવું કેમ કરે છે? આપણે કેમ આવું નથી કરતા? કારણ કે આપણે ત્યાં સાહસ વૃત્તિને દબાવવામાં આવી છે. અને સાહસ વૃત્તિને દબાવવાના કારણે પ્રજા જે બહાદુર થવી જોઈએ એ ના થઈ શકે. પહેલાં આખી દુનિયા ઉપર રોમનોનો ડંકો હતો, પછી ગ્રીકો આવ્યા, અને રોમનો અને ગ્રીકો પછી બહુ મોડે મોડે મંગોલ લોકો આવ્યા, તર્કીઓ આવ્યા, એમ બધા આવ્યા. તો જ્યારે રોમનો હતા એ આખી દુનિયા ઉપર, અડધી દુનિયા ઉપર છવાઈ ગયા હતા. મારી તમને સલાહ છે, તમે કોઈ વાર રોમ જજો. અને રોમમાં 3000 વર્ષ જૂનું એક કોલેશિયમ છે, 3000 વર્ષ જૂનું. આપણી પાસે કથાઓ છે, ઈંટો નથી, ઈંટો નથી. હસ્તિનાપુર, ફલાણું ફલાણું ફલાણું, પણ બે ઈંટો ક્યાં છે? 3000 વર્ષ જૂનું છે. હું 2-3 વાર જોવા ગયો અને ત્યાં કેટલા માણસો બેસી શકે? અમે આ ટર્કીને જઈને 20-20 હજાર માણસો બેસી શકે એવા મોટા સ્ટેડિયમ હજારો વર્ષ જૂના છે. અને ત્યાં શું થતું? સિંહની સાથે માણસ લડતો, વાઘની સાથે લડતો, હાથમાં છરો આપ્યો હોય ને પેલા ભૂખ્યા સિંહને છોડી દેવામાં આવે, 3000 સ્ત્રી પુરુષો કિકિયારીઓ પાડતા હોય. આ સાહસ છે, આમાંથી પ્રજાની વીરતા પ્રગટ થાય છે. ઘોડા દોડાતા હોય, રોડ રાડિયો હોય, એક એવો સાંડ હોય કે એના ઉપર બેસો એટલે કુદા કૂદ કરે, અડધી મિનિટ મિનિટમાં તો તમને પછાડી જ નાખે. આપણે કંઈક ના બા એવું નહીં કરવાનું, છોકરાને પાછું ખેંચી લેવાનું, છોકરાને કોઈ સાહસમાં જવા જ નહીં દેવાનું, નદીમાં નહીં તરવા જવાનું, ડૂબી જવાય, આમ નહીં જવાનું, આમ થાય. બસ તમે સમજી લો કે આપણે સાહસ વૃત્તિને પોષતા જ નથી. પહેલાં એડમંડ હિલેરી એવરેસ્ટના શિખર ઉપર ચડ્યો, એ ચડ્યો એના પહેલાં 65 ગોરા માણસો વારંવાર મરી ગયેલા, 65 માણસો, કોઈ ચડી નહોતું શકતું. પણ એ ચડ્યો, ખરેખર તો પહેલો પગ મૂક્યો તેનસિંહ શેરપાએ, અને એ તો મજૂર હતો, વજન ઉંચકનારો, અને ત્યાં કોઈ સાક્ષી નહોતું. પણ છતાં એડમંડ હિલેરીએ કહ્યું કે પહેલો પગ તેનસિંહે મૂક્યો છે, મેં નહીં. બાકી એ વખતે એણે પોતે દાવો કર્યો હોત કે મેં પહેલો પગ મૂક્યો છે, અથવા પહેલાંને ના મૂકવા દીધો તો તેનસિંહનો જય જયકાર ના થયો હોત. આ એડમંડ હિલેરી છે ન્યૂઝીલેન્ડનો, અમે ન્યૂઝીલેન્ડ ગયેલા ત્યારે જોયેલું કે અહીંથી એને બધી ટ્રેનિંગ લીધેલી. એટલે આખી દુનિયામાં જય જયકાર થતો હતો. હવે મારા આશ્રમમાં એક પટેલનો છોકરો આવે, બાજુના ગામનો, એમએ પાસ કરેલું પણ નોકરી ના મળે. અને જેને નોકરી ના હોય, ધંધો ના હોય, બેકારી હોય, એમને આશ્રમ સિવાય કોણ બેસવા દે? આવીને બેસે તો બેઠો હોય, ઉતરેલો ચહેરો હોય. હું તમને એક ભલામણ કરું છું, બેકાર માણસનો ચહેરો તમે જોજો, ફિક્કો હોય, ઉતરેલો હોય. કારણ કે જિંદગીનું જે સૌથી મોટામાં મોટું પ્રોટીન છે ને એ રોજી છે. રોજી નથી તો પ્રોટીન નથી, તો ટોનિક નથી. મેં કહ્યું, લ્યા તમે બધા આવા કેટલાય છોકરાઓ ધંધા વિનાના, રોજી વિનાના, નોકરી વિનાના નક્કામાં દિવસો કાઢો છો,
એના કરતાં જાઓ ને એક ટીમ બનાવો ને એવરેસ્ટના શિખર ઉપર ચડો ને. મને કે ત્યાં શું દાટ્યું છે? મેં કહ્યું દાટ્યું તો કશું નથી, તો હવે ત્યાં તો ઓક્સિજન નથી, પ્રાણવાયુ નથી, ત્યાં જઈને કરવું શું? મને કે હા એક વાત છે, તમારી ઓળખાણ હોય અને તરેટીમાં કઈ હોટલ બોટલ થતી હોય તો આપણને કહેજો, તો હોટલ કરશું. જો હવે એનું આખા જીવનનું કેન્દ્ર ક્યાં છે? પેટ છે. બસ મારું પેટ ભરાય, મારું પેટ ભરાય, મારું પેટ ભરાય. આ પેટ ભરનારી પ્રજા થશે, ઐતિહાસિક પ્રજા નહીં થાય. તમારે જો એને ઐતિહાસિક બનાવવી હોય તો એને પેટના કેન્દ્રથી દૂર કરવી પડે. માત્ર રોટલો રોટલો રોટલો, જીવન એટલું ભારરૂપ છે કે રોટલાથી આગળ વધતું જ નથી. હવે પેલા શિખર ઉપર જે ચડ્યા એ રોટલા માટે ચડ્યા હતા, વાસ્કોડીગામાં આવ્યો એ રોટલા માટે આવ્યો હતો, કોલંબસ ગયો એ રોટલા માટે ગયો હતો. જો માણસને તમે રોટલામાં જ ગૂંચવી રાખો ને બસ ખલાસ, પછી એ પ્રજા કદી મહાન ના થઈ શકે. મેં કહ્યું ત્યાં ઓક્સિજન ભલે ના હોય, પણ એટલું યાદ રાખજે જે આ એવરેસ્ટના શિખર ઉપર ચડશે અને અંતરિક્ષ ઉપર જે વિજય મેળવશે એની મુઠ્ઠીમાં આખી દુનિયા હશે, આખી દુનિયા એની મુઠ્ઠીમાં હશે. આ તમે ખાલી હોટલ ને હોટલ ને હોટલ ટેક્સેબલ પ્રજા થઈ જશો. ટેક્સ ભર્યા કરો અને કર ભર્યા કરો. એટલે યુવાવસ્થા છે, એ યુવાવસ્થાની ધન્યતા છે કે તમે કોઈ સાહસ કર્યું. પણ સાહસનો અર્થ પાછો ખોટો અર્થ ના કરતા. હું લંડનમાં હતો ઇંગ્લેન્ડમાં, અને ઇંગ્લેન્ડમાં ઉપર સ્કોટલેન્ડ, અને સ્કોટિશ પ્રજાની જરા મથાવટી જુદી જાતની. સ્કોટિશ પ્રજા છે એનું રૂપ થોડું જુદું, એ જરા વધારે પડતા એટલે અંગ્રેજો પણ બહુ સહન કરે. અંગ્રેજોએ સ્કોટલેન્ડને પોતાની સાથે ભેળવેલું. જ્યારે એ આવે ને ત્યારે કચરો નાખે ને ડબલા નાખે ને તો આમ કરે ને તેમ કરે ને સૌની મથાવટી હોય છે. ગુજરાતની એક મથાવટી છે અને બિહારની એક મથાવટી છે, બેની સૌની પોતપોતાની મથાવટીઓ હોતી હોય છે. એટલે સ્કોટલેન્ડથી બધા કોલેજના વિદ્યાર્થીઓ આવેલા અને ત્યાં ટ્રફાલ્ગર સ્ક્વેર છે, અને ટ્રફાલ્ગર સ્ક્વેરમાં કેટલા ફૂટ ઊંચું એ જનરલ શાનો અવાજ થાય છે, જનરલ ટ્રફાલ્ગર થયેલો, ટ્રફાલ્ગરના સમુદ્ર યુદ્ધમાં એણે વિજય મેળવેલો એનું સ્ટેચ્યુ મૂકેલું છે, એનું સ્ટેચ્યુ મૂકેલું છે. આપણને માન થાય કે આ લોકો પોતાના વીર પુરુષોનું કેટલું બહુમાન કરે છે. મારે રશિયા જવાનું થયેલું તો રશિયામાં તો એવી પદ્ધતિ કે જે કોઈ સિપાહી યુદ્ધમાં મરાયો હોય એનું સ્ટેચ્યુ એના ગામમાં મૂકવાનું, એ જે ગામનો હોય ત્યાં એનું સ્ટેચ્યુ મૂકવાનું. તો કેટલા સ્ટેચ્યુ એના ગામે, અને ગામમાંથી કેટલું ગૌરવ પ્રાપ્ત કરી શકે, કેટલું બધું કે આ અમારા ગામનો વીર પુરુષ છે, અમારા ગામનો આ વીર પુરુષ છે. ક્યાં શું થાય છે? તો એક છોકરો છે સ્કોટિશ સ્કોટલેન્ડનો, ઠેઠ ઉપર ચડી ગયો, 60-70-80 ફૂટ ઉપર ચડી ગયો, ચડાયું નહીં પણ આમ જેમ તેમ કરીને ચડી ગયો. અને બીજા ભાઈબંધો બધા નીચે ઉભેલા છે, અને નીચે ઉભેલા છે એ કહે છે પડ કૂદકો માર કૂદકો માર કૂદકો માર, અને ખરેખર પેલા એ કૂદકો માર્યો, મરી ગયો. 80 ફૂટ ઉપરથી પડો તો શું થાય, નીચે પથરા મરી ગયો. આને સાહસ ના કહેવાય, આને દુઃસાહસ કહેવાય. જે સાહસમાં વિવેક ના હોય, બુદ્ધિ ના હોય, સમજણ ના હોય, માત્ર આંધળુકિયા જ હોય એને સાહસ ના કહેવાય, એ દુઃસાહસ કહેવાય. એટલે દુઃસાહસ કરવાની વાત હું નથી કરતો. પ્રાચીન કાળમાં આપણે ત્યાં પણ દશેરાના દિવસોમાં ઘોડા દોડાવે, આમ કરે તેમ કરે, આ બધી વીરતા પોષક રમતો છે, અને વીરતા પોષક રમતો હોવી જોઈએ, કોઈને કોઈ રીતે હોવી જોઈએ. ના મારું છોકરું મરી જશે તો, મારા છોકરાને આમ થશે તો પછી નમાલું થઈ જશે, જેવું તેવું થઈ જશે. તો યુવાવસ્થાની ધન્યતા છે કે એને કોઈ જિંદગીમાં કોઈ સાહસ કર્યું, વિવેક સમજણ પૂર્વકનું તમે સાહસ કર્યું. સૌરાષ્ટ્રમાંથી અહીં આવ્યા એ પહેલું સાહસ છે. અત્યારની પેઢીએ નહીં પણ પહેલી પેઢીએ સાહસ કર્યું, જે તમારી પહેલી પેઢી હશે. અને સૌરાષ્ટ્રમાંથી કોણ નીકળ્યા જેને જમીન થોડી હતી, જેને આવક નહોતી, એ લોકોએ વિચાર્યું કે હવે આપણે કંઈક બહાર જવું, અહીં તો આપણું કામ થવાનું નથી. જેમને ઘણી જમીન હતી એ હસતા હતા. અમારે ચડોતરમાં પણ આ જ દશા, એ તો હસતા હતા કે આ બધા ગરીબડા રખડે કૂટાય ગમે ત્યાં ફરે, આપણે આટલા વીઘા જમીન છે. એ ગામમાં ને ગામમાં રહ્યા. પેલા બધા આફ્રિકા ગયા, તમે અહીં સુરતમાં આવ્યા, અને જેમ તેમ કરીને પગ ટેકવ્યો, બે આંગળીઓ ટેકવી, આમ કરતા કરતા પરિણામ એ આવ્યું
કે પેલા આફ્રિકા જઈને જે પાછા આવ્યા એમના આરસીસી ના ભવ્ય બંગલા થઈ ગયા, અને પેલા બધા ફૂલણસીઓ જે બેઠા હતા કે આપણે તો આટલી જમીન છે, એમના માટીના ને માટીના ખોરડા રહી ગયા, એ જ્યાં હતા ત્યાં ત્યાં જ રહી ગયા, કારણ કે એમણે સાહસ ના કરી શક્યા. આ સાહસ છે, કેટલીક વાર તમે ના કરો તો પરમેશ્વર તમારા પાસે એવી ઘટનાઓ મૂકે કે તમારે સાહસ કરવું પડે, એક ધક્કો વાગે, એક પ્રેરણા મળે, બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ, ક્યાં સુધી આ કુવામાં પડ્યો રહી દેડકાની માફ. ભગવાન રામના જીવનમાં પણ આવું જ થયું છે. યુવાવસ્થા આવી છે પણ દશરથ એમને ઘરના બહાર નીકળવા નથી દેતા. એટલો મોહ છે, એટલો મોહ છે, બહાર જશે કંઈક વાગી જશે, તો કંઈક આમ થશે, તો કંઈક તેમ થશે, તો એટલે એ તો જાણે કે એકદમ સુમાળી કોઈ વસ્તુ હોય ને એમને સાચવી સાચવીને રાખતા હતા. પણ બરાબર એ જ સમયમાં એક દિવસ વિશ્વામિત્ર ઋષિ પહોંચી ગયા, અને એ ઋષિયુગ છે, યાદ રાખજો, એ ઋષિયુગ છે.